આજના લેક્ચરમાં યુનિટ 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ પાર્ટ 2 માં તમે એક પેરેગ્રાફ સમજી ગયા છો. હવે આજના લેક્ચરમાં આપણે આગળ જે પાર્ટ છે એને સમજીએ કે આ પાર્ટની અંદર શું કહેવા માંગે છે. ખરેખર તો જે ટાઇટલ આપ્યું છે એનો અર્થ તો આપણે ખ્યાલ જ છે, આગળ તમે જોઈ લીધું છે. અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ જેનો અર્થ થાય છે એક ખરા પ્રેમની કસોટી, એક સાચા પ્રેમની કસોટી. તો ફ્રેન્ડ્સ, આ જે યુનિટ છે એમની અંદર તમે જોશો કે મેઇન જે કેરેક્ટર છે એ બે કેરેક્ટર છે. કયા કયા? તો કે એક છે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. કયું? લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. અને બીજું છે મિસ મેનિલ. બરાબર. તો લેફ્ટનન્ટ એટલે તમને ખ્યાલ જ છે કે સૈન્યની અંદર એક પદવી, એક હોદો હોય છે. તો સૈન્યની અંદર કામ કરે છે બ્લેનફોર્ડ, છે એક અધિકારી છે. અને મિસ મેનિલ કે જે એક લેખિકા છે. હવે તમે આગળ જે લેક્ચર છે એમાં જોયું છે, આ યુનિટ છે એમાં આગળ તમે ટ્રાન્સલેશનમાં જોયું છે કે અહીંયા જે બ્લેનફોર્ડ છે એ એક ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની અંદર એક લેડીની રાહ જોતા હોય છે, એટલે મિસ મેનિલની રાહ જોતા હોય છે. હવે ત્યાં સમય નોંધે છે કે બરાબર પહેલાં ડેસ્ક ઉપર 6:06 સમય બાકી હોય છે. પોતાની આંખો ઝીણી કરે છે, સમય નોંધે છે, તો 6 મિનિટ જ બાકી હોય છે. હવે એ જે 13 મહિનાથી જે લેડીને પત્ર લખતા હતા એ લેડી છે, એમને રૂબરૂ મળવાના હતા. આ જે લેડી છે મિસ મેનિલ છે, એટલે એમનું હૃદય પણ ઝડપથી ધબકતું હતું. અને એમને એમના જે પત્રમાં લખેલા તેણીના જે શબ્દો છે એમને ખૂબ જ હિંમત આપતા હતા. હવે આ જે શબ્દો શું હતા એ સમજીએ. તો કે ઓફકોર્સ, અહીંથી આપણું ટ્રાન્સલેશન બાકી છે તો ધ્યાનથી સમજો, ટેક્સ્ટબુક સામે રાખજો અને લાઇન ટુ લાઇન સમજતા જજો. બરાબર. આગળ આપણે જોયું કે આટલું તમે સમજ્યા છો. ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેઇડ. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ આઈ સેલ્ફ હિયર નોટ ઇવન ઇન ડેથ ઇન બેટલ. તો આજે અહીંયા ટ્રાન્સલેશનમાં શું કહેવા માંગે છે સમજીએ આપણે. તો અહીંયા જે ટ્રાન્સલેશન છે એમાં એ શબ્દો, એ લેડી છે એ શું શબ્દો બોલે છે, એના પત્રોમાં શું એવા શબ્દો લખ્યા હોય છે કે જેથી બ્લેનફોર્ડને એમના જીવનમાં ખૂબ હિંમત મળે છે. તો એ શબ્દો આ રીતના હતા જે હું બોલી છું. હવે સમજો, ઓફકોર્સ અલબત્ત, ધેર વિલ બી ટાઈમ્સ. ધેર વિલ બી ટાઈમ્સ એટલે એવો પણ સમય આવશે. ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેઇડ. વેન એટલે જ્યારે. યુ, તમે, આર અફ્રેઇડ, ગભરાતા હો. ફરીથી જુઓ ફ્રેન્ડ્સ, ઓફકોર્સ અલબત્ત, ધેર વિલ બી ટાઈમ્સ એવો પણ સમય આવશે. વેન, જ્યારે. યુ, તમે, આર અફ્રેઇડ, ગભરાતા હો. ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેઇડ. અલબત્ત એવો પણ સમય આવશે કે જ્યારે તમે ગભરાતા હો. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ. ઇમેજિન, કલ્પના કરો. ઇમેજિન, કલ્પના કરો. યુ કેન હિયર, તમે સાંભળી શકો. યુ, તમે, કેન હિયર, હિયર એટલે સાંભળવું. યુ કેન હિયર, તમે સાંભળી શકતા હોય. માય વોઇસ, મારો અવાજ. માય વોઇસ, મારો અવાજ. સેઇંગ, કહેતી હો. સેઇંગ મીન્સ કહેતી હો. ટુ યુ, તમને. ફરીથી જુઓ ફ્રેન્ડ્સ, કે ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ. કલ્પના કરો કે તમે મારો અવાજ સાંભળી શકતા હોય. હું તમને કહેતી હોય તેમ, હું તમને કહેતી હોય તેમ તમે મારો અવાજ સાંભળી શકતા હોય. આવી એક કલ્પના કરો કે હું તમારી પાસે જ છું. અને તમે માત્ર ખાલી કલ્પના કરો, ભલે હું દૂર હોવા છતાં પણ હું તમારી નજીક છું.
ને હું તમને કંઈક કહેતી હોઉં એવી તમે કલ્પના કરજો, એટલે શું કહે છે કે તમારા જીવનમાં તમને હિંમત રહેશે, બળ રહેશે. આઈ શેલ ફિયર નોટ ઇવન ઇન ડેથ. તો શું કહે છે, આઈ શેલ નોટ ફિયર, ફિયર એટલે ડરવું, તો આઈ શેલ નોટ ફિયર એટલે હું ડરીશ નહીં. આઈ હું શેલ નોટ ફિયર, ડરીશ નહીં, ઇવન ઇન ડેથ, ડેથ ઇન બેટલ. ઇવન ડેથ, ડેથ એટલે મૃત્યુ, ઇન બેટલ, બેટલ એટલે યુદ્ધ. તો આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ, તો હું યુદ્ધમાં પણ ડરીશ નહીં. હવે આખો જે પેરેગ્રાફ છે સીધું એનું ટ્રાન્સલેશન સમજો. પહેલેથી 6 મિનિટ્સ ટુ 6 સીધું ટ્રાન્સલેશન જોઈએ છીએ. તો 6 મિનિટ્સ ટુ 6 સેટ ધ ક્લોક એબવ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ન્યુયોર્ક ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન. અ ટોલ યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ, નેરોડ હિઝ આઈઝ એન્ડ નોટેડ ધ ટાઈમ. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. ઇન 6 મિનિટ સી વોઝ ગોઈંગ ટુ સી વુમેન હુ હેડ બીન ઇન હિઝ થોટ્સ ફોર ધ પાસ્ટ 13 મંથ્સ. હી હેડ નેવર સીન ધ વુમેન, યટ હર વર્ડ્સ રિટર્ન ઇન હર લેટર હેડ મીન્ટ અ ગ્રેટ ડીલ હિમ. ઓફ કોર્સ ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેઇડ. તો ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ. આઈ શેલ ફિયર નોટ ઇવન ઇન ડેથ. હવે સમજો કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનમાં, ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ડેસ્ક એટલે માહિતી આપતા એક ટેબલ પર ઘડિયાળ સમય દર્શાવતી હતી 6:06 એક યુવાન ઊંચો લેફ્ટનન્ટે તેમનું મો ઊંચું કર્યું. એક ઊંચા યુવાન લેફ્ટનન્ટે તેમનું મો ઊંચું કર્યું, તેની આંખો ઝીણી કરી અને એટલે કે તેની આંખો સંકોચી અને સમય નોંધ્યો. તેમનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, તેમનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું અને 6 મિનિટમાં એ સ્ત્રીને તે મળવાના હતા જે 13 મહિનાથી એમના વિચારોમાં હતા, એમની કલ્પનામાં હતા, એવા એક સ્ત્રીને તે મળવાના હતા. એટલે એનું હૃદય ઝડપથી ધબકતું હતું. તેણે ક્યારેય પણ એ સ્ત્રીને જોયેલા ન હતા, ક્યારેય જોયા ન હતા, ક્યારેય એને મળ્યા ન હતા. તેમ છતાં તેણીના પત્રમાં લખેલા તેણીના શબ્દોનું એમને મન ખૂબ મહત્ત્વ હતું. તો શું હતા શબ્દો? હમણાં આપણે જોયું એક એક શબ્દ સહ કે અલબત્ત એવો પણ સમય આવશે કે જ્યારે તમે ગભરાતા હોવ તો કલ્પના કરજો કે હું તમને કહેતી હોઉં તો યુદ્ધના મેદાનમાં પણ હું ડરીશ નહીં. આવા જે શબ્દો હતા એ શબ્દોથી એમને હિંમત મળતી હતી. નેક્સ્ટ જે પેરેગ્રાફ છે ફ્રેન્ડ્સ જુઓ, એમાં શું કહે છે કે આ જે પેરેગ્રાફ છે, હી હેડ રિમેમ્બર્ડ ધીઝ વર્ડ્સ એન્ડ ધે હેડ ગીવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ. નાવ હી વોઝ ગોઈંગ ટુ હર રિયલ વોઇસ. ઇટ વોઝ 4:06. ફ્રેન્ડ્સ અહીંયા જે એ વિચારે છે ને, એમાં વિચારમાં ને વિચારમાં પછી સમય ઝડપથી ચાલે છે. હવે અહીંયા 6:04 બાકી હોય છે. આ જે પેરેગ્રાફ છે એમાં એવું કહેવા માગે છે કે 6:04 બાકી હોય છે અને તેમને એમના શબ્દો યાદ આવે છે. જે શબ્દો હમણાં જે પત્રમાં લખ્યા હતા એ શબ્દો એ યાદ કરતા હોય છે, જે શબ્દોથી એમને નવી હિંમત મળતી હોય છે. હવે કહે છે કે હવે એ જે શબ્દો જે પત્રમાં બોલે છે એ શબ્દો છે એ કે છે એને તે એનો વાસ્તવિક અવાજ તે સાંભળવાના હતા. હવે 6:04 બાકી છે. હવે શું સમજો, હી હેડ રિમેમ્બર્ડ, તો હી તે હેડ રિમેમ્બર્ડ, યાદ આવ્યા ધીઝ વર્ડ્સ આ શબ્દો. હી તેને હેડ રિમેમ્બર્ડ, યાદ આવ્યા ધીઝ વર્ડ્સ આ શબ્દો. એન્ડ અને ધેય તેઓને, તેઓ હેડ ગીવન આપતા હતા, હેડ ગીવન આપતા હતા હિમ તેમને ન્યૂ સ્ટ્રેન્થ નવી તાકાત.
ફરીથી જુઓ આખું સેન્ટેન્સ હી હેડ રિમેમ્બર્ડ ધીઝ વર્ડ્સ એન્ડ ધે હેડ ગિવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ. તે આ શબ્દો તેમને યાદ આવતા હતા અને તેઓ અહીંયા જે ધ્યેય શબ્દ વાપર્યો છે ને ફ્રેન્ડ્સ, ધ્યેય એટલે એ જે શબ્દો છે લેડીના શબ્દો, એના માટે ધ્યેય શબ્દ વાપર્યો છે કે તેઓ તેમને નવી તાકાત આપતા હતા. તો તેઓ એટલે કઈ વસ્તુની વાત કરે છે? એ જે શબ્દો લેડીના શબ્દો, એ કહે છે કે એ જે લેડીના શબ્દો પત્રોમાં લખેલા હતા એ શબ્દો એ બ્લેન્ડફોર્ડને નવી તાકાત બળ આપતા હતા. નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. નાવ હવે હી તે વોઝ ગોઈંગ ટુ હિયર. હિયર એટલે સાંભળવું. વોઝ ગોઈંગ ટુ હિયર, આપણે જે ટેન્સની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે ગોઈંગ ટુ વાળી વાક્ય રચના ફ્રેન્ડ સમજ્યા હતા. યાદ કરો કે ગોઈંગ ટુ સાથે કોઈ પણ આપણે ક્રિયાપદ જોડીએ છીએ તો એ ક્રિયાનો હેતુ બતાવે છે, ભવિષ્યમાં જે ક્રિયા કરવાની છે એનો હેતુ, એનો ઈરાદો બતાવે છે. તો હિયર એટલે સાંભળવું, પણ વોઝ ગોઈંગ ટુ હિયર એટલે સાંભળવાના હતા. વોઝ ગોઈંગ ટુ હિયર એટલે સાંભળવાના હતા. હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. હર એટલે તેણીનો, હર મીન્સ તેણીનો, રિયલ વોઇસ વાસ્તવિક અવાજ, રિયલ વોઇસ વાસ્તવિક અવાજ. શું કહે છે કે નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. તો હવે તેણીનો વાસ્તવિક અવાજ સાંભળવાના હતા. ઇટ વોઝ 4 મિનિટ્સ, 4 મિનિટ બાકી હતી. ઇટ વોઝ 4 મિનિટ્સ, 4 મિનિટ હતી. ટુ 6, 6 વાગવામાં. ઇટ વોઝ 4 મિનિટ્સ ટુ 6, 6 વાગવામાં 4 મિનિટ હતી. હવે આખો પેરેગ્રાફ છે, સેકન્ડ પેરેગ્રાફે જુઓ. તો તેને આ શબ્દો યાદ આવ્યા એન્ડ અને તેઓ એટલે કે એ શબ્દો તેમને નવી તાકાત આપતા હતા. હવે તેણીનો વાસ્તવિક અવાજ સાંભળવાના હતા, એટલે કે મિસ મેનિલનો અવાજ વાસ્તવિક સાંભળવાના હતા. પહેલાં પત્રોમાં જ ખાલી એ શબ્દો વાંચતા હતા, પણ હવે વાસ્તવિક અવાજ સાંભળવાના હતા. અને 6 વાગવામાં 4 મિનિટ બાકી હતી. નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ શું કહે છે એ જોઈએ કે અહીંયા ખરેખર જે બ્લેન્ડફોર્ડ છે એમના પ્રેમની કસોટી થાય છે. આ જે પેરેગ્રાફ છે એમાં એવું કહેવા માગે છે કે એમની બ્લેન્ડફોર્ડની બાજુમાંથી એક છોકરી પસાર થાય છે અને તેણે એક ફૂલ એમના માથા પર નાખ્યું હોય છે, પણ એ ફૂલ છે સફેદ, એને તો લાલ ગુલાબની ઓળખ આપી હોય છે. એકબીજાને જ્યારે રૂબરૂ મળવાના હોય છે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર ન્યૂયોર્કમાં, તો કહે છે કે એકબીજાને નિશાની આપી હોય છે કે આપણે બંને એકબીજાને ઓળખીશું કઈ રીતે. તો મિસ મેનિલે એને કહ્યું છે કે હું મારા હાથમાં લાલ ગુલાબ રાખીશ અને તમે, એ કહે છે કે ઓફ હ્યુમન બોન્ડેજ નામની નવલકથા જે છે એનું પુસ્તક તમારા હાથમાં રાખજો, જેથી આપણે એકબીજાને ઓળખી શકીએ. હવે થાય છે એવું કે આ જે યુવા, આ જે એક છોકરી છે એમની બાજુમાંથી પસાર થાય છે, પણ એ છોકરી એ એમના હાથમાં, એટલે મતલબ એણે એક સફેદ ગુલાબ નાખ્યું હોય છે અને તેણે તો એની જે મિત્ર મેનિલ છે એમને લાલ ગુલાબથી ઓળખવાના છે. તે ઉપરાંત પણ વળી એવું થાય છે કે આ જે છોકરી એની બાજુમાંથી પસાર થાય છે જ્યારે તે વિચારતા હોય છે ત્યારે, એ છોકરી તો માત્ર 18 વર્ષની હોય એવું લાગતું હતું અને એ કહે છે કે મિસ મેનિલે તો એમને પત્રોમાં કહ્યું હતું કે તે તો 30 વર્ષના હતા અને આ જે છોકરી બાજુમાંથી પસાર થઈ એ માત્ર 18 વર્ષની હતી. એટલે અહીંયા પાછું બ્લેન્ડફોર્ડને કન્ફ્યુઝન થાય છે કે અહીંથી મારી બાજુમાંથી જે છોકરી પસાર થઈ છે એ શું ખરેખર મિસ મેનિલ હશે, પણ એની ઉંમર જોતાં એને લાગતું નથી કે આ મિસ મેનિલ હશે. અને પાછું એની ઓળખ માટે જે લાલ ગુલાબની વાત કરી હતી એ લાલ ગુલાબ પણ એમની પાસે હતું નહીં. તો જુઓ શું કહે છે કે એ ગર્લ એટલે કે એક છોકરી પાસ્ડ પસાર થઈ બાય હિમ, તેમની નજીક. એટલે કે એ ગર્લ એક છોકરી પાસ્ડ બાય હિમ,
પાસ્ટ પસાર થઈ બાય હિમ તેમની નજીકથી પસાર થઈ એ ગર્લ પાસ્ટ બાય હિમ એક છોકરી તેમની બાજુમાંથી પસાર થઈ એન્ડ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે લુક્ડ એટલે જોયું લુક્ડ મીન્સ જોયું ક્લોઝલી ખૂબ નજીકથી ક્લોઝ એટલે નજીક ક્લોઝલી ખૂબ નજીકથી તો એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે ખૂબ નજીકથી જોયું શું કે છે ફરીથી જુઓ એ ગર્લ પાસ્ડ બાય હિમ એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી એક છોકરી તેમની બાજુમાંથી પસાર થઈ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે નજીકથી જોયું તો ફ્રેન્ડ્સ કોઈ પણ વ્યક્તિ છે એને ઓળખવું હોય ક્યારેય પણ મળ્યા ના હોય તો ટૂંકમાં નજીકથી જોવું પડે કે આ એ જ વ્યક્તિ છે કે નથી તો આવી રીતે બ્લેન્ડફોર્ડે પણ એમને નજીકથી જોઈ કે આ એ જ સ્ત્રી નથી ને આ એના ફ્રેન્ડ તો નથી ને સી વોઝ વિયરિંગ એ ફ્લાવર સી તેણી સી એટલે તેણી વોઝ વિયરિંગ વિયર એટલે પહેરવું વોઝ વિયરિંગ એટલે પહેર્યું હતું ચાલુ ભૂતકાળ વોઝ અથવા વેર પ્લસ વર્બ આઈએનજી એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે તો શું કહે છે વોઝ વિયરિંગ પહેર્યું હતું અ ફ્લાવર એક ફૂલ એટલે કે તેણે એક ફૂલ રાખ્યું હતું એમની પાસે બટ પરંતુ ઇટ વોઝ વ્હાઇટ રોઝ પરંતુ ઇટ વોઝ એટલે તે હતું અ વ્હાઇટ રોઝ એક સફેદ ગુલાબ બટ ઇટ વોઝ એ વ્હાઇટ રોઝ પરંતુ તે એક સફેદ ગુલાબ હતું He was to recognize his friend by red rose. He એટલે તેણે he means તેણે was to recognize એટલે ઓળખવું was to recognize એટલે ઓળખવાના હતા આ એક ઇન્ફિનિટિવ વાળી વાક્ય રચના કહી શકાય to recognize he was to recognize એટલે અહીંયા પણ હેતુ ઈરાદો બતાવે છે કે તેમને ઓળખવાના હતા રેકગ્નાઇઝ મીન્સ ઓળખવું હીઝ ફ્રેન્ડ તેમના મિત્રને હીઝ ફ્રેન્ડ મીન્સ તેમના મિત્રને બાય એ રેડ રોઝ સેના વડે ઓળખવાના હતા બાય એટલે ના દ્વારા ના વડે અ રેડ રોઝ એક લાલ ગુલાબ વડે ઓળખવાના હતા બિસાઇડ્સ તે ઉપરાંત તદ ઉપરાંત બિસાઇડ્સ તે ઉપરાંત તદ ઉપરાંત ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18 બિસાઇડ્સ તે ઉપરાંત ધીસ ગર્લ આ છોકરી વોઝ એટલે કે હતી ઓનલી માત્ર અબાઉટ 18 લગભગ અબાઉટ એટલે લગભગ 18 એટલે 18 વર્ષના અને તે ઉપરાંત આ છોકરી માત્ર લગભગ 18 વર્ષની હતી એન્ડ અને મેનિલ હેડ ટોલ્ડ હિમ સી વોઝ 30 એન્ડ મેનિલ હેડ ટોલ્ડ હિમ તો હેડ ટોલ્ડ એટલે કહ્યું હતું ટોલ્ડ હેડ ટોલ્ડ એ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના છે હેડ પ્લસ V3 તો ટોલ્ડનું મૂળરૂપ ટેલ થાય અને ટેલનું V3 હેડ સાથે જે આપણે V3 મૂકીએ તો ટેલનું થઈ જાય ટોલ્ડ હેડ ટોલ્ડ એટલે કહ્યું હતું હિમ તેમને સી વોઝ એટલે તેણી હતા સી વોઝ તેણી હતા સી વોઝ 30 એટલે 30 વર્ષ સી વોઝ 30 તે 30 વર્ષના હતા ફરીથી જુઓ ફ્રેન્ડ્સ એકવાર જોઈએ કે એ ગર્લ પાસ્ડ બાય હિમ આ પેરેગ્રાફને ફરીથી જુઓ એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી એક છોકરી તેમની બાજુમાંથી પસાર થઈ
અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે નજીકથી જોયું. સી વોઝ વેયરિંગ અ ફ્લાવર. તેણીએ એક ફૂલ પહેર્યું હતું. બટ ઇટ વોઝ વ્હાઇટ રોઝ, પરંતુ તે સફેદ ગુલાબ હતું. હી વોઝ ટુ રેકગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ. તેણે તેમના મિત્રને એક લાલ ગુલાબથી ઓળખવાના હતા. બિસાઇડ્સ, ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18. તે ઉપરાંત આ છોકરી માત્ર લગભગ 18 વર્ષના હતા. અને મેનિલ હેડ ટોલ્ડ હિમ સી વોઝ 30. અને મેનિલે તેમને કહ્યું હતું કે તે 30 વર્ષના હતા. હવે સીધું ડાયરેક્ટ ટ્રાન્સલેશન, કે એક છોકરી લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડની બાજુમાંથી પસાર થઈ અને બ્લેન્ડફોર્ડે નજીકથી નિહાળ્યું, નજીકથી જોયું કે તેણીએ એક ફૂલ નાખેલું હતું, પણ તે સફેદ ગુલાબ હતું. તેને તો તેના મિત્ર મેનિલને લાલ ગુલાબથી ઓળખવાના હતા. અને મેનિલે તો તેમને કહ્યું હતું કે તે 30 વર્ષના હતા, બરાબર. એટલે અહીંયા એનું કન્ફ્યુઝન છે પોતે દૂર કરે છે કે આ તો મિસ મેનિલ હોઈ શકે નહીં. હવે નેક્સ્ટ આગળનું જે પેરેગ્રાફ છે એ સમજો ફ્રેન્ડ્સ. હવે અહીંયા શું કહેવા માગે છે, તો કે આ પેરેગ્રાફમાં એવું કહે છે કે તે એક વખત ટ્રેનિંગ કેમ્પમાં ગયા હોય છે, બરાબર. એ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન તેમણે એક ઓફ હ્યુમન બોન્ડેજ નામનું એક નવલકથાનું જે પુસ્તક હોય છે, ટાઇટલવાળું, આ શીર્ષકવાળું, એ પુસ્તક તેણે વાંચ્યું હોય છે. એ પુસ્તકમાં જે શબ્દો લખેલા હતા એ શબ્દો એને યાદ આવે છે. અને એ જે પુસ્તકની અંદર એ જે પુસ્તક છે એમનું ટાઇટલ શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ. હ્યુમન એટલે માનવીય, બોન્ડેજ એટલે સંબંધો, માનવીય સંબંધો, બરાબર. એવું એક ટાઇટલ શીર્ષકવાળું એક પુસ્તક તેમણે વાંચ્યું હોય છે એના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન. અને એ પુસ્તકની અંદર, પુસ્તકના જે પેજ હતા એમાં એમની અંદર એક સ્ત્રીના હસ્તાક્ષરો હતા અને એમાં કંઈક નોંધ લખેલી હતી. આ નોંધ છે એ બ્લેન્ડફોર્ડ વાંચે છે. તો એ જ્યારે એ નોંધ વાંચે છે તો એમને એવું થાય છે કે શું ખરેખર એક સ્ત્રી છે પુરુષના વિચારોને આટલા બધા સારી રીતે સમજી શકતી હશે. એમને આમ હી કાન્ટ બિલીવ, તેમને વિશ્વાસ નહોતો આવતો, તે વિશ્વાસ કરી શકતા ન હતા કે ખરેખર આવું હોઈ શકે. એટલે એકદમ એ જે અંદર જે નોંધ લખેલી હતી એક સ્ત્રીના હસ્તાક્ષરમાં એનાથી ખૂબ ઇમ્પ્રેસ થાય છે. ખૂબ એમને એ શબ્દો પ્રત્યે આકર્ષણ થાય છે કે વાહ, એક સ્ત્રી પણ આટલા સરસ વિચારોને સમજી શકતી હોય એમને વિશ્વાસ આવતો નથી. જોઈએ શું કહે છે પેરેગ્રાફમાં. તો સમજો, હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક. માઇન્ડ વેન્ટ બેકનો અર્થ અહીંયા લેવાનો છે યાદ આવવું. હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક એટલે એના વિચારો છે, વેન્ટ બેક એટલે પાછા વળ્યા. બીજો અર્થ આપણે આમ પણ લઈ શકીએ, વેન્ટ એટલે આપણે એમ કહીએ છીએ ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય છે. ગો એટલે જવું, વેન્ટ એટલે ગયા. તો વેન્ટ બેક, બેક એટલે પાછા વળવું, તેમના વિચારો એ બુક તરફ વળ્યા. એટલે અહીંયા આપણે એમ બોલી શકીએ કે તેમને યાદ આવ્યું. હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક એટલે તેમને એ પુસ્તક યાદ આવ્યું. હી હેડ રેડ, અહીંયા પણ પૂર્ણ ભૂતકાળ છે. હી હેડ રેડ, હેડ રેડ એટલે તેમણે વાંચ્યું હતું. ઇન ધ ટ્રેનિંગ કેમ્પ, જે ટ્રેનિંગ કેમ્પમાં જે જ્યાં તાલીમ અપાય છે સૈનિકોને, તો એવા ટ્રેનિંગ કેમ્પની અંદર તેમને જ્યારે કહે છે કે પુસ્તક વાંચ્યું હતું, એ પુસ્તક એમને યાદ આવ્યું. કે જે પુસ્તક તેણે ટ્રેનિંગ કેમ્પમાં વાંચ્યું હતું તે તેમને યાદ આવ્યું. ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધી ટાઇટલ ઓફ ધ નોવેલ. ઓફ હ્યુમન બોન્ડેજ, હમણાં મેં તમને કહ્યું હતું એ રીતે હ્યુમન એટલે માનવીય, બોન્ડેજ એટલે સંબંધો, માનવીય સંબંધો, વોઝ એટલે હતું ટાઇટલ ઓફ ધ નોવેલ એટલે નવલકથાનું શીર્ષક. ઓફ હ્યુમન બોન્ડેજ
was the title of the novel. નવલ કથાનું શીર્ષક હતું માનવીય સંબંધ. આવું શીર્ષક હતું. And throughout its pages were notes in woman's handwriting. તો અહીંયા શું કહે છે કે એન્ડ અને થ્રુ આઉટ એટલે એ પુસ્તકની અંદર, થ્રુ આઉટ એટલે પુસ્તકની અંદર, ઇટ્સ અ પેજીસ એટલે તેમના પેજની અંદર, તેમના પેજની અંદર વેર નોટ્સ એટલે નોંધ લખેલી હતી. ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ એક સ્ત્રીના હસ્તાક્ષરમાં, ઇન વુમન્સ હેન્ડ રાઇટિંગ સ્ત્રીના હસ્તાક્ષરમાં, સ્ત્રીએ જાતે લખેલું, હસ્તાક્ષર એટલે પોતાના હાથે જાતે લખેલી નોંધો એ પેજની અંદર હતી. હી હેડ નેવર બિલીવડ, હી એટલે તેમને, હેડ નેવર બિલીવડ તેમને ક્યારેય પણ વિશ્વાસ આવતો ન હતો. હી હેડ નેવર બિલીવડ તેમને ક્યારેય પણ વિશ્વાસ આવતો ન હતો. ધેટ કે, ધેટ મીન્સ કે, અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ એક સ્ત્રી કુડ અન્ડરસ્ટેન્ડ એટલે સમજી શકતી હશે, કુડ અન્ડરસ્ટેન્ડ એટલે આટલી સમજી શકતી હશે. અ મેન્સ થોટ્સ એક પુરુષના, એક માણસના થોટ્સ વિચારોને, અ મેન્સ થોટ્સ એક પુરુષના વિચારોને, સો વેલ ખૂબ સારી રીતે, સો વેલ મીન્સ ખૂબ સારી રીતે. ફરીથી એકવાર જોઈએ, હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક હી હેડ રેડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. તો તેમનું, તેમને ટ્રેનિંગ કેમ્પ દરમિયાન વાંચેલું પુસ્તક યાદ આવ્યું. એ નવલકથાનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ માનવીય સંબંધ. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ વેર નોટ્સ ઇન વુમન્સ હેન્ડ રાઇટિંગ, અને તેમના પેજમાં એ એક સ્ત્રીના હસ્તાક્ષરમાં લખેલી નોંધો હતી. તેમને વિશ્વાસ આવતો ન હતો, હી હેડ નેવર બિલીવડ તેમને વિશ્વાસ આવતો ન હતો. ધેટ કે, અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ્સ સો વેલ, કે એક સ્ત્રી એક પુરુષના વિચારોને આટલા સારી રીતે સમજી શકતી હતી. બરાબર, સીધું ટ્રાન્સલેશન એકવાર જોઈએ, પછી આગળના લેક્ચરમાં ટ્રાન્સલેશન સમજીશું. તો તેમને ટ્રેનિંગ કેમ્પમાં તેને એ પુસ્તક યાદ આવ્યું, અને નવલકથાનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ માનવીય સંબંધ. અને એ પુસ્તકના પેજમાં એક સ્ત્રીના હસ્તાક્ષરમાં લખેલી નોંધો હતી. તેમને વિશ્વાસ ન આવતો હતો કે એક સ્ત્રી એક પુરુષના વિચારોને આટલું સારી રીતે સમજી શકતી હતી. તો નેક્સ્ટ, આગળનો જે પેરેગ્રાફ, આગળનું જે ટ્રાન્સલેશન છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.